सभ्य बन्या होय ने
કમાવાની બહુ વૃત્તિ રહેતી હોતી નથી પણ સેવાની હોય છે વેપારી સંસ્થા સામે સબળ હરી ફાય અને વિકાસ બરાબર તો આની અંદર આપણે જોઈએ કે વેપારી સંસ્થામાં સબળો હરીફાય વેપારી સંસ્થાના કેટલા કેટલીક વાર વધુ નફો મેળવવાની લાલચમાં ભેળશે છેતરપિંડી કાળા બજાર વગેરેને પોષે છે સહકારી મંડળી સભ્યને આર્થિક ઉત્કર્ષ સામાજિક અને આર્થિક ન્યાયની ખાતરી આપી હોવા ઉપરાંત વેપારી સંસ્થા દ્વારા આચરવામાં આવતી ગેરરીતિને મુક્ત હોવાથી વેપારી સંસ્થા સામે સબળ હરીફાઈ તરીકે ઊભી રહી શકે છે વેપારી સંસ્થાઓ જે છે ઘણી બધી એકાકી વેપારી સંસ્થા વૈયક્તિક માલિકી ભાગીદારી પેઢી તો એની સામે પણ આ હરીફાઈની અંદર ટકી રહે છે સહકારી પેઢીઓ એના જે ગુણના કારણે એના લાક્ષણિકતાઓને કારણે તેની સામે ટક્કર લઈ અને કામગીરી કરતા હોય છે સમાજ માટે કલ્યાણકારી પ્રવૃત્તિ છે કેવી છે સમાજ માટે તે કલ્યાણકારી પ્રવૃત્તિઓ છે તો એની અંદર આપણે જોઈએ સહકારી મંડળી તેના નફા અને અનામત ભંડોળમાંથી સમાજના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરે છે કોના માટે સમાજના કલ્યાણ માટે સમાજમાં જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેને હાથ ધરે છે તેના મૂલ્યમાં તેના વિના મૂલ્ય તબીબી નિદાન કેમ્પો તમે ઘણા બધી વાર ન્યૂઝપેપરની અંદર પણ આવું બધું સાંભળતા હશો કે ફ્રી ઓફ કોસ્ટમાં દાંતનું ચેકઅપ થાય છે આંખનું ચેકઅપ થાય છે નિદાન કેમ્પ આવા રાખવામાં આવતા હોય છે ગોઠણ દુખતા હોય તો ફ્રીમાં તમને નિદાન કરી દેવામાં આવશે આવા બધા સહકારી મંડળી દ્વારા રચવામાં આવતા આવા કેમ્પો હોય છે જેના દ્વારા સમાજ કલ્યાણ માટેની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને સમાજ કલ્યાણની પ્રવૃત્તિને કારણે સહકારી મંડળી વિકાસ પામતી હોય છે દવાખાનામાં શાળામાં બાગ બગીચામાં સેવા ઊભી કરે છે અને જાળવણીની વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવતી હોય છે લોકશાહીની તાલીમ શાળા છે મંડળી સંચાલનમાં લોકશાહીનું પ્રાધાન્ય છે મૂડી કરતા માનવીને મહત્વ આપવામાં આવે છે સભ્યનું મહત્વ જળવાઈ રહેતું હોવાથી લોકશાહી જીવંત રહે છે સહકારી મંડળી લોકશાહી વ્યવસ્થાના આદર્શ સિદ્ધાંતનું શિક્ષણ આપતી એક તાલીમ શાળા છે એના આદર્શ સિદ્ધાંત આપતી એક તાલીમ શાળા કહેવામાં આવે છે સભ્યનો આર્થિક ઉત્કર્ષ અને તેનો વિકાસ જે સભ્યો હોય છે તેનો આર્થિક ઉત્કર્ષ અને તેનો વિકાસ સહકારી મંડળી તેના સભ્યના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપે છે દાખલા તરીકે ગ્રાહકની સહકારી મંડળીઓ સભ્યનો રોજબરોજના વપરાશની યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વ્યાજબી ભાવે પૂરી પાડે છે કેવા ભાવે પૂરી પાડે છે તો કે વ્યાજબી ભાવે એમાં નફો કમાવાનો તેનો ઉદ્દેશ નથી હોતો પૂરેપૂરા લૂંટફાટનો ઉદ્દેશ નથી હોતો પણ જે એની પડતર કિંમત છે એનાથી 50 પૈસા એવી રીતે વધુ થોડાક રૂપિયા લઈ અથવા તો સાવ પડતર કિંમતે જ આપવામાં આવતું હોય છે આ પ્રમાણે ઉત્પાદકોની સહકારી મંડળીના સભ્યને કામ ચલાવ સાધનો ઓજારો વગેરે વ્યાજબી ભાવે પૂર્ણ પાડવામાં આવે છે નાના ઉત્પાદકોને સરળતાથી ઉત્પાદન કરીને આર્થિક ઉન્નતિ કરી શકાય છે ખાંડ દૂધ ચર્મ કપાસ જેવા ક્ષેત્રમાં સહકારી મંડળી ખૂબ જ વિકાસ પામી છે મોસ્ટ ઓફલી તમે દૂધની અંદર તમે કદાચ સાંભળ્યું હશે કે સહકારી મંડળી સાથેના સંગઠનમાં જોડાયેલા છે તો આ વેપારમાં દૂધ ખાંડ ચર્મ તો સહકારી મંડળી જેના દ્વારા સભ્યો એકત્રિત થાય છે અને આવી મંડળી એકઠી કરે છે અને તેના દ્વારા સંગઠન ચલાવતા હોય છે તો આવી રીતે ઘણા બધા તેના ફાયદા આપણે જોઈ શકીએ છીએ જ્યાં ફાયદા હોય છે વિદ્યાર્થી મિત્રો તો થોડી ઘણી તો મર્યાદા હોવાની જ છે ને તો એની મર્યાદા પણ છે મૂડીની મર્યાદા સૌથી પહેલાં તો મૂડીની મર્યાદા તો શા માટે મૂડીની મર્યાદા જોવા મળે છે તો કે વધુમાં વધુ એકઠી કરવાનું મુશ્કેલ બને છે શેરની ઓછી કિંમત સભ્યની આર્થિક રીતે નબળા વર્ગના અને સભ્ય દીઠ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ ઓછું રહેલું છે કારણ કે મૂડીની મર્યાદામાં છે કાર્યક્ષમ વહીવટનો અભાવ તેમાં જે વહીવટ કરવામાં આવે છે કાર્યક્ષમ વહીવટ સભ્યના પ્રતિનિધિત્વમાં મંડળીના સંચાલકો માનદ સેવા આપે છે માનદ સેવાને કારણે તેઓ મંડળીના સંચાલન અને વહીવટી પ્રત્યે અંગત રસ ન પણ દાખવે ઉપરાંત તેમની પાસે વિશિષ્ટ જ્ઞાન ધંધાકીય અનુભવ સમયનો અભાવ હોઈ શકે છે તો પણ મંડળીના વહીવટી બિનકાર્યક્ષમ પ્રવેશે છે જૂથબદ્ધિ અંગત હિતને કારણે ગેરવહીવટ સર્જાતા જોવા મળે છે આ કાર્યક્ષમ વહીવટનો અભાવ આની અંદર કેવું હોય છે બધા વ્યક્તિઓ ભેગા અને બધી જ હોય છે એટલે જે વહીવટ ખરેખર થવો જોઈએ કાર્યક્ષમ રીતે તે વહીવટ થઈ શકતો નથી તેનો અભાવ જોવા મળતો હોય છે રાજકીય હસ્તક્ષેપ વિવિધ રાજકીય પક્ષો મંડળી ઉપર પોતાનું વર્ચસ્વ મેળવવા માટે પ્રત્યે
ધંધાકીય સ્વતંત્ર જોખમાઈ જતી હોય છે. આવી કોઈ રાજનીતિક સાથે કામગીરી કરે તો એની જે સ્વતંત્રતા છે એ જોખમાઈ જાય છે. જે એની સેવાના ભાવથી એના ઉદ્દેશથી કાર્ય કર્યું છે તે એનો હિન્ન થઈ જતો હોય છે. એના બદલે એને કોઈના દબાવમાં આવીને બધા કામગીરી કરવી પડતી હોય છે. પરિણામે લોકશાહી મૂલ્ય જોખમાતું જોવા મળે છે. સભ્ય વચ્ચે અસરકારક મંડળીના સભ્ય વફાદારીનો અભાવ હોય, સભ્યમાં પરસ્પર કુસમ સંઘર્ષ જૂથબદ્ધિ સ્વાર્થવૃત્તિ પ્રવેશે ત્યારે સહકારી સંસ્થામાં અસરકારકતાનું નિર્માણ થાય છે. આ બધાના પરિણામે સહકારી મંડળીના સમાન હિત ધરાવતી વ્યક્તિનું સંગઠન હોવા છતાં સહકારના ભાવ લેવા શક્ય બનતા નથી. બરાબર, તો આવી રીતે સભ્ય વચ્ચે અસરકારકતા છે, મતભેદ સર્જાતા રહેતા હોય છે. બરાબર, અભાવને કારણે પરસ્પર તેની અંદર કુસુમ અને સંઘર્ષો તો અવનવા, કારણ કે બધા જે છે એમાં ઘણા બધા લોકો સંગઠિત થઈ શકતા હોય છે. કોણ વ્યક્તિ કેવા છે એની આપણે જાણકારી મેળવી શકતા નથી અને બધા સંગઠન ભેગા થાય છે. આના કારણે એકબીજા વચ્ચે સંઘર્ષ થાય છે, વાદ વિવાદો સર્જાતા જોવા મળે છે. આના કારણે આ સભ્ય વચ્ચે અસરકારકતા જોઈ શકાતી નથી. આજે જે ફાયદા ઘણા બધા છે સહકારી મંડળીના તેની મર્યાદા પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. હવે પછી છે સંયુક્ત હિસ્સાવાળી કંપની વિશેની ચર્ચા અને વિચારા વિદ્યાર્થી મિત્રો આપણે કરવાની છે, જે અત્યારમાં ચાલી રહી છે. બરાબર, અત્યારે કહ્યું તો કે કંપની, તમે ઘણી બધી જગ્યાએ કંપની શબ્દનું નામ સાંભળ્યો હશે. નેક્સ્ટ વિડીયોની અંદર જોવાનું ચૂકતા નહીં મારો નેક્સ્ટ વિડીયો, જેની અંદર આપણે કંપની વિશે ચર્ચા વિચારણા કરીશું. આ વિડીયો મારો પૂરો અંત સુધી